સ્ક્રીન પર તમને સૂત્ર દેખાતું હશે. સૂત્ર એનું એવું છે, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી અને એ પ્લસ બી, એટલે કે એ નો વર્ગ ઓછા બી નો વર્ગ બરાબર કાઉસમાં એ માઇનસ બી અને બીજા કાઉસમાં એ પ્લસ બી. હવે સ્વાધ્યાય 14.2 છે, એમાં દાખલા નંબર 4 છે, એના અવયવ પાડોના દાખલા છે એ આ રીતે જ ગણવાના છે. તો આપણે એક દાખલો સમજી લઈએ વ્યવસ્થિત. પ્રથમ દાખલો જુઓ તમે, એ ની 4 ઘાત માઇનસ બી ની 4 ઘાત, આ રીતે રકમ આપેલી છે. તો સૌ પ્રથમ તમારે એ જે એ ની 4 ઘાત ઓછા બી ની 4 ઘાત બનાવી છે તેને તમારે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપે લખવું પડશે. તો એ રીતે બનાવવું હોય તો તમે એ ની 4 ઘાત છે એને તમે આ રીતે લખી શકો, એ નો વર્ગ એની માથે વર્ગ, વર્ગ ની માથે વર્ગ એટલે 4 ઘાત થઈ જશે. એવી રીતે અહીંયા બી નો વર્ગ એની માથે વર્ગ એટલે બી ની 4 ઘાત થઈ જશે. તો તમે જુઓ 2 2 4 અને 2 2 4 અહીંયા તમે ઘાત છે એ 4 બની જાય છે, જે આપણે લાવવાની છે. તો પેલા તો આપણે સૂત્ર સ્વરૂપે એને લખી નાખ્યું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સ્વરૂપે, બરાબર છે. હવે તમે જે આર ભાગ છે આટલો ભાગ એને તમે એ ગણો અને આ ભાગ છે ને બી ગણો, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે આપણી પાસે એકવાર માઇનસ ને એકવાર પ્લસ લેવાનું જે સૂત્ર છે એ પ્રમાણે લખીએ, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બીજા કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે તમારે આ બગડો ધ્યાનમાં લેવાનો નથી કારણ કે એ અહીંયા આવતો નથી. જુઓ તમે હવે પ્લસ વાળું પદ છે એના કઈ ભાગ નહીં પડે, પણ તો માઇનસ વાળું સૂત્ર છે એના વળી પાછા ભાગ પડશે એ માઇનસ બી અને એ પ્લસ બી. તમે આ રીતે પણ લખી શકો, એ નો વર્ગ ઓછા બી નો વર્ગ અને બીજા કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો તમે જોઈ શકો છો એ માઇનસ બી અને એ પ્લસ બી જે આના ભાગ પડી જાય છે, અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વાળું હોય પદ છે એમને રહેશે. તો તમે 4 ઘાત વાળા દાખલા હોય એના તમારે 2 વાર અવયવ પાડવાના, એકવાર તમે આ પાડ્યા, હવે એમાંથી માઇનસ વાળા પદ વાળા પાછા બીજી વાર પાડો એટલે એના 2 પદ 2 કાઉન્સ આવશે અને 1 કાઉન્સ પ્લસ વાળો રહેશે, એટલે 3 કાઉન્સમાં એનો જવાબ આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 4 ઘાત વાળી દાખલા છે એના અવયવ તફાવતની રીતે પાડવાના હોય છે. હજી એક દાખલો લઈ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. દાખલા નંબર 2, પી ની 4 ઘાત ઓછા 81. વિદ્યાર્થી મિત્રો અહીં પણ 4 ઘાત છે અને 81 છે. તો સૌ પ્રથમ પી ની 4 ઘાત એટલે તમે જાણો છો એને આપણે આ રીતે લખી શકીએ, પી નો વર્ગ એની માથે વર્ગ બરાબર એ 2 2 4 થઈ જશે. 81 કોનો વર્ગ છે? 9 નો, તો કે 9 ની માથે વર્ગ. તો તમે જો બંને બાજુ વર્ગ વર્ગ આવી ગયું છે તો આપણું સૂત્ર બની ગયું આ એ અને આ બી, તો એ બરાબર પી સ્ક્વેર અને બી બરાબર 9. એ બરાબર પી સ્ક્વેર અને બી બરાબર 9, તો એ માઇનસ બી એ પ્લસ બી સૂત્ર પ્રમાણે શું થશે? તો કે પી સ્ક્વેર માઇનસ 9 અને પી સ્ક્વેર પ્લસ 9. આ મુજબ અવયવ પડે છે. હવે પ્લસ વાળું પદ છે એને આપણે કઈ કરશું નહીં, પરંતુ 9 છે અને પી સ્ક્વેર છે એના અવયવ પડશે. તો પી નો વર્ગ માઇનસ 9 એટલે કોનો વર્ગ? 3 નો વર્ગ. બીજું કાઉન્સ એમને રહેશે પી સ્ક્વેર વત્તા 9, તો આના પાછા અવયવ પડશે એકવાર માઇનસ અને એકવાર પ્લસ, અહીંથી વર્ગ દૂર થઈ જશે એટલે પી ઓછા 3 પી વત્તા 3 અને છેલ્લું કાઉન્સ છે પી સ્ક્વેર વત્તા 9. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાય છે 4 ઘાત વાળી જે પદાવલી છે તેના અવયવ આ રીતે પડે છે. એવી જ રીતે ત્રીજો દાખલો લઈ લઈ, એક્સ ની 4 ઘાત ઓછા વાય પ્લસ ઝેડ ની 4 ઘાત બરાબર છે. તો એના અવયવ પાડીએ તો પેલા તો બે ને વર્ગ સ્વરૂપે દર્શાવીએ, તો એક્સ નો વર્ગ એની માથે વર્ગ, અહીંયા વાય પ્લસ ઝેડ નો વર્ગ એની માથે વર્ગ. તો તમે જો આ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બની ગયું છે, તો વળી પાછું એ રીતે એક્સ સ્ક્વેર માઇનસ વાય પ્લસ ઝેડ સ્ક્વેર અને બીજા કાઉન્સમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર છે. હવે અહીંયા તમે જો માઇનસ વાળું છે એટલે એકવાર માંથી માઇનસ કરો એટલે પેલા વ્યવસ્થિત લખીએ એક્સ નો વર્ગ માઇનસ વાય પ્લસ ઝેડ નો વર્ગ, અને પ્લસ વાળું પદ તો એમને મદદ રહેશે એક્સ સ્ક્વેર વત્તા વાય પ્લસ ઝેડ નો વર્ગ. હવે એકવાર માઇનસ ને એકવાર પ્લસ,
તો એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ, બીજા કૌંસમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, ને અહીંયા એક્સ વર્ગ વત્તા તમે આના અવયવ પાડો એ પ્લસ બી નો સ્ક્વેર ની રીતે, એ પ્લસ બી નો સ્ક્વેર એટલે પ્રથમ પદ નો વર્ગ વત્તા નિયમ ના બે પહેલું બીજું અને બીજા પદ નો વર્ગ, તો એ રીતે પાડશો અવયવ તો વાય પ્લસ ઝેડ ના પ્રથમ પદ નો વર્ગ એટલે વાય વર્ગ વત્તા ટુ વાય ઝેડ વત્તા ઝેડ નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એક નિયમ શીખવાનો છે આપણે, આગળ માઇનસ હોય અને કાઉસ હોય તો કાઉસ ની અંદર ની નિશાની બદલાઈ જશે, તો એક્સ માઇનસ વાય અહીંયા પ્લસ ઝેડ છે કેવા થઈ જશે માઇનસ ઝેડ, આગળ કાઉસ ની આગળ માઇનસ હોય તો અંદર ની નિશાની બદલાઈ જશે, પ્લસ માં કઈ ફેરફાર થશે નહીં. અને ત્રીજું પદ છે એમને એમ લખીએ છીએ. તો આ રીતે ચાર ઘાત ના અવયવ આપણે આ રીતે પાડી શકીએ છીએ. એવો ને એવો તમે ચોથો દાખલો છે જે તમારે જાતે ગણવાનો છે, ચોથા દાખલાની રકમ તમે જુઓ તમને આપેલી છે ચોપડી ની અંદર, એક્સ ની ચાર ઘાત ઓછા એક્સ માઇનસ ઝેડ ની ચાર ઘાત, તો આ દાખલો તમે અગાઉના દાખલાની જેમ પણ ગણી શકો છો બરાબર, તો એ રીતે તમારે ગણવાનો રહેશે. તો આ જે હતી તફાવતની રીત એમાં તમારે આ રીતે ગણવાનું રહેશે.